સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાડમાં આજે આપણે ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ સાત પાણી સાથેના પ્રયોગની સ્વાધ્યન પોથીના સોલ્યુશન વિશે જોશું જો બાળકો તમે આ ચેનલની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પ્રશ્ન પહેલો છે નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરી તેમાં લીંબુ નાખ્યું છે લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા શું કરવું પડશે તો લીંબુને પાણીની ઉપરની સપાટી લાવવા માટે તેમાં મીઠું નાખતા રહેવું પડશે અને પાણી ખૂબ જ ખારું કરવું પડશે જેને આપણે ડેથ ડેથ સી કહીએ છીએ બાળકો આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો જેના માટે તમારે એક ગ્લાસ લેવાનું અને એમાં ઘણું બધું મીઠું નાખી દેવાનું બે ગ્લાસ લેવાના એક ગ્લાસમાં તમારે સાદું પાણી રાખવાનું અને બીજા પાણીમાં મીઠું ખૂબ જ નાખી અને પાણી રાખવાનું અને બંનેમાં લીંબુ નાખવાના તો તમને ખબર પડશે કે મીઠાવાળા પાણીમાં લીંબુ ઉપર તરે છે જે લીંબુ ઉપર તરે છે જેને ડેથ સી કહે છે પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નના જવાબ લખો પેલો મૃત સમુદ્રમાં કંઈક કેમ કોઈ વસ્તુ ડૂબતી નહીં હોય તો મૃત સમુદ્રમાં પાણી ખારું હોય છે આપણે ચાખી પણ ન શકીએ આ પાણી વધારે ખારું હોવાને લીધે દરિયામાં કોઈ ડૂબી શકતું નથી પરંતુ તમે આવો જવાબ વ્યવસ્થિત લખી શકો કારણ કે તેની ઘનતા પાણીની ઘનતા છે એ કેવી થઈ ગઈ હોય છે વધી ગયેલી હોય છે તમે ઘનતા ઉપર જ કોઈ પણ વસ્તુ ડૂબતી હોય છે પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું તો પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે કારણ કે મીઠું ખાંડની સાપેક્ષે નરમ હોય છે અને નરમ વસ્તુ છે ઝડપથી ઓગળે છે તો આ રીતે તમે લખી શકો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો તો ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા માટે આપણે ચમચી વડે હલાવીશું આ ઉપરાંત દૂધને જો થોડું ગરમ કરશું તો તે ઝડપથી ઓગળી જશે ચોથું ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો ચોમાસામાં ભીના કપડાંની હવા આવે તેવી જગ્યાએ અથવા તો પંખામાં પવન આવતો હોય તેવી જગ્યાએ સૂકવવાથી જલ્દી સુકાઈ જાય છે પ્રશ્ન ત્રણ છે પાઠ્યપુસ્તકમાં આવેલી પ્રવૃત્તિને આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે બાળકો તો વસ્તુ પાણીમાં ઓગળે છે કે નહીં તે આપણે કહેવાનું છે તો ખાંડ ઓગળ્યું તો કે હા બે મિનિટ પછી ખાંડ ઓગળી ગઈ પાણીનો રંગ બદલાયો તો કે નહીં પાણી જેવું હતું એવું નહીં રહ્યું રહેતી તો ઓગળતી નથી અને રંગ પણ નહીં બદલાય છાસ તો પાણીમાં ભળી જાય છે અને છાસ નાખવાથી પાણીનો રંગ પણ ઓગળી જાય છે મધ પાણીમાં ભળી જાય છે ને રંગ બદલાઈ જાય છે તેલમાં પાણી ઓગળતું નથી એટલે બંને જુદું રહે છે સ્તર હળદર તો હળદરમાં પણ ઓગળી જશે અને કલર બદલાઈ જાય છે ચૂનાનો પાવડર પાણીમાં થોડો ઘણો ઓગળે છે એટલે અહીંયા લોટ પાણીમાં ઓગળતો નથી દવાની ગોળી પાણીમાં અમુક ઓગળી જાય છે જેથી કરીને જ આપણે શરીરમાં એની અસર થાય છે લીંબુનો રસ પણ ઓગળી જાય છે ત્યાર પછી જોઈએ તો ચોથો પ્રશ્ન છે તમારા ઘરે ખાવાની કઈ કઈ વસ્તુઓ સુકવણી કરવામાં આવે છે તો આપણા ઘરે કોથમીની સુકવણી કરીએ છીએ કેરી સુકવીએ છીએ પાપડને સુકવીએ છીએ બટાકાને વેફર સુકવીએ છીએ કાછરી આપણે એક પ્રકારની આપણે કાકડી હોય તે રીતે કાછરી પણ સુકવવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ છે પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખવાનું છે પ્રવૃત્તિ તો ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ નાખો તો તેલ પાણીમાં તરે છે તેને થોડું હલાવો તો પાણીમાં ભળતું દેખાય છે શું તેલ પાણીમાં ઓગળ્યું તો કે નહીં થોડું ભળતું હોય પરંતુ ફરી પાછું તે તેલ ઉપર આવી જાય છે થોડીવાર તેને સ્થિર મૂકો ફરીથી તેલ ઉપર આવી જાય છે તેલ પાણીથી અલગ પાડી શકાશે તો કે હા કયા સાધન દ્વારા પૃથ્થકરણ ઘરણી દ્વારા ત્યાર પછી બાળકો અહીંયા એક પાત્રમાં પાણી ભરી તેમાં વારા ફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામે લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે લાલ રંગ કરવાનો છે તો બાળકો અહીંયા હું તમને દેખાડું તો પ્લાસ્ટિકનો દડો પાણીમાં તરશે બરાબર એટલે અહીંયા લીલો રંગ ત્યાર પછી આપણે ખાલી ગ્લાસ પ્લાસ્ટિકનો હશે તો પાણીમાં તરશે એટલે લીલો રંગ ત્યાર પછી પેન્સિલ પાણીમાં તરશે એટલે લીલો રંગ બોટલનો ઢાંકણો પ્લાસ્ટિકનો એટલે લીલો રંગ સાબુદાણામાં રાખેલ સાબુ તો એમાં આપણે એ ડૂબી જશે તો આ બધામાં તમે લીલો રંગ પૂરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે તમને તરસ લાગે ત્યારે થોડાક સમય પાણી ન પીવું તો તમને કેવો અનુભવ થશે તો તરસ લાગે ત્યારે થોડોક સમય પણ પાણી ન પીએ તો કમજોરી અનુભવાય છે થાક લાગે છે અને ગળું સુકાઈ ગયાનો અનુભવ થાય છે